નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી લર્નિંગ લોસ બ્રિજ કોર્સમાં ચાલો યાદ કરીએ ના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ભાગ એકમાં આપણે પાના નંબર એક અને બે ઉપર જે મહાવરો આપેલો છે તેનું સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિજ્ઞાન અને ગણિત આ ત્રણેય વિષયની સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએ તેમજ બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો ચાલો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી પાના નંબર એક ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરો આપણે જોઈએ અહીંયા આપેલું છે કે રીતિ લોખંડનો ભૂકો સાંકર ફટકડી કાંકરાને દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરો હવે અહીંયા જેટલા પણ પદાર્થોના નામ આપ્યા છે તેને દ્રાવ્ય અને અદ્રાવ્ય દ્રાવ્ય એટલે કે પાણીની અંદર ઓગળી જતા હોય દ્રાવ્ય થઈ જતા હોય એવા પદાર્થોને અદ્રાવ્ય એટલે કે પાણીમાં ન ઓગળતા હોય તો દ્રાવ્ય પદાર્થોની અંદર આવશે સાકર અને ફટકડી જ્યારે અદ્રાવ્ય પદાર્થોમાં આવશે રેતી લોખંડનો ભૂકો અને કાંકરા ચાલો ત્યાર પછી પાના નંબર બે ઉપર આપણને જે મહાવરો આપેલો છે તેનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષાશે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો તો અહીંયા તમે જોઈ શકો છો સોય પીન કાચનો પ્યાલો લાકડાની ખુરશી ચુંબક કાગળ રેતી લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપપટ્ટી પૂઠું વગેરે જેવા પદાર્થો આપેલા છે તો જોઈએ આપણે એનું વર્ગીકરણ કે ચુંબક વડે આકર્ષાશે કે ચુંબક વડે આકર્ષાશે નહીં તો ચુંબક વડે આકર્ષાય એવા પદાર્થો કયા કયા છે તો કે સોય પીન ચુંબક અને લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો આ બધી વસ્તુ ચુંબક સાથે આકર્ષાઈ જશે એટલે કે ચુંબક સાથે ચોંટી જશે હવે ચુંબક વડે ન આકર્ષાય તેવી વસ્તુઓ આપણે આ બાજુ લખી લઈએ તો કાચનો પ્યાલો લાકડાની ખુરશી કાગળ રેતી ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપટ્ટી પૂઠું આ બધા એવા પદાર્થો છે કે જે ચુંબક વડે આકર્ષાશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોની અંદર વર્ગીકરણ કરો તો લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું લાકડું કાચ કોબાટ પ્લાસ્ટિક અને એબોનાઇટ આવા પદાર્થો અહીંયા આપણને આપેલા છે એનું આપણે વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહકની અંદર વર્ગીકરણ કરવાનું છે વિદ્યુતના સુવાહક એટલે શું તો કે જેમાંથી વિદ્યુત પસાર થતો હોય એટલે કે આપણે જો અડીએ તો આપણને કરંટ લાગે એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણને કરંટ લાગી શકે અને વિદ્યુતના વાહક એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય એટલે કે એમાંથી વિદ્યુત આપણે પસાર કરવા જઈએ તો ન થાય અને બલ્બ પણ પ્રકાશિત ન થાય તો વિદ્યુતના સુવાહકમાં આવશે લોખંડ નિકલ અને કોબાલ્ટ જ્યારે વિદ્યુતના અવાહકમાં આવશે કાગળ કાપડ ચામડું લાકડું કાચ પ્લાસ્ટિક અને એબોનાઇટ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું બંને કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો તો ટેનિસનો દડો ખાંડ બાસ્કેટબોલ નારંગી લીંબુ પૃથ્વીનો ગોળો માટીનો ગોળો મીઠું વગેરે જેવા પદાર્થો અહીંયા આપણને આપેલા છે તો એનું આપણે દ્રાવ્ય અને અદ્રાવ્યની અંદર વર્ગીકરણ કરીએ તો દ્રાવ્ય પદાર્થમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે ખાંડ માટીનો ગોળો અને મીઠું અને અદ્રાવ્યની અંદર આવશે ટેનિસનો દડો બાસ્કેટબોલ નારંગી લીંબુ અને પૃથ્વીનો ગોળો વગેરે અદ્રાવ્ય પદાર્થોમાં આવશે તો આવી રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં એવું કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું બંને કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો જો અહીંયા પદાર્થો આપણને આપ્યા છે એટલે કે ઘટનાઓ આપી છે કાગળનું ફાટવું લોખંડને કાંટ લાગવો કણકમાંથી પિંડ બનાવવો રોટલીને શેકવી ચોકના ભૂકામાંથી ફરી ચોક બનો પાણીમાં ખાંડનું ઓગળવું અને મીનનું પીગળો તો અહીંયા જે આપણને આ પદાર્થો આપેલા છે એટલે કે જે ક્રિયાઓ આપેલી છે તેને આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની અંદર વર્ગીકૃત કરીએ તો ભૌતિક ફેરફારો કયા કયા છે તો કે કાગળનું ફાટવું ત્યાર પછી કણકમાંથી પિંડ બનાવો રોટલીને શેકવી અને મીણ પીગળવું આ બધા ભૌતિક ફેરફારો છે હવે રાસાયણિક ફેરફાર એટલે કેવા ફેરફાર કે જેમાં કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય બે તત્વો ભળીને તો લોખંડને કાંટ લાગવો એક રાસાયણિક પ્રક્રિયા છે ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય અને પાણીમાં ખાંડનું ઓગળવું એ પણ રાસાયણિક પ્રક્રિયા થશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદ વાહકમાં વર્ગીકરણ કરો ઉષ્માના સુવાહક એટલે કે જેમાંથી ઉષ્મા પસાર થતી હોય જેને આપણે ગરમ કરીએ તો ગરમ થતા હોય અને ઉષ્માના મંદ વાહક એટલે કે અવાહક એટલે કે જેમાંથી ઉષ્મા પસાર ન થાય એટલે કે જે ગરમ ન થતા હોય એવા તો અહીંયા આપણને પદાર્થો આપેલા છે લાકડાની પટ્ટી ધાતુનો સળિયો રબર સ્ટીલની ચમચી દિવાસળી પરિકર પ્લાસ્ટિકની પેન અને ચામડાનો પટ્ટો તો આપણે ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક અથવા તો અવાહકની અંદર આ પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ ઉષ્માના સુવાહક તો ઉષ્માના સુવાહકમાં આવશે ધાતુનો સળિયો સ્ટીલની ચમચી અને પરિકર જ્યારે ઉષ્માના મંદવાહક એની અંદર આવશે લાકડાની પટ્ટી રબર દીવાસળી પ્લાસ્ટિકની પેન અને ચામડાનો પટ્ટો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર છ જોઈએ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પર્ણોમાં રહેલ શિરા વિન્યાસના આધારે વર્ગીકરણ કરો તો આપેલ આકૃતિઓનું અવલોકન કરો તો અહીંયા આસોપાલવનું પાલવનું પાન કમળનું પાન ઘઉંનું પાન પીપળાનું પાન ઘાસના પાન બાજરીનું પાન વગેરે જેવા આપણને અહીંયા પાન આપેલા છે હવે એનું વર્ગીકરણ આપણે જે શિરાવિન્યાસના આધારે કરવાનું છે તો બે પ્રકારના શિરા વિન્યાસ હોય છે ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ હવે ઝાલાકાર શિરા વિન્યાસમાં કયા કયા પાન આવે તો કે આસોપાલવનું પાલવનું પાન કમળનું પાન અને પીપળાનું પાન અને સમાંતર શિરાવિન્યાસની અંદર ઘઉંનું પાન ઘાસના પાન અને બાજરીના પાન આવશે દોસ્તો ફરી મળીશું આપણે ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી ત્યાર પછી વિજ્ઞાન અને ગણિત આ બધા જ વિષયની જે સ્વ પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં